પત્રકાર એકઠા સંગઠન ગુજરાત ભરૂચ જિલ્લાના સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ માહિતી વિભાગ કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. પાલિતાણા મારુતિ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો. માંગરોળના ખોડાદા ગામે સિંહ કુવામાં ખાપ્યું, ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર નીકાળવામાં આવ્યો હતો. પાલેજ કોર્નર પર ચાલતા દેઠાણ ગામ નજીક કાર અજાણ વાહન પાછળ ઘૂસી જતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. માસ્ક મામલે ચીલીના રાષ્ટ્રપ્રમુખને $3,500 દંડ. બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી મસૂરીના કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી. તેલંગાણાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં સંવર્ધન માટે મહારાષ્ટ્ર પાસેથી 5 જોડી તોડી કુંદવાળા ગીધ મળ્યા હતા. સાઉદી અરબે ભારતીય અર્થવ્યવસ્થા ઉપર આપ્યો નિવેદન. બ્રિટનમાં કોરોનાનો હડકંપ, અનેક દેશોની ફ્લાઇટ પર લગાવવામાં આવી રોક. ભારતમાં કોરોના સંક્રમણના કેસ પહેલા કરતા ઘટ્યા છે. ગત 24 કલાકમાં 24,337 લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ. લંડનમાં કોરોનાના નવા ટ્રેન્ડથી શેરબજારમાં કડક બૂસ્ટ, 6 લાખ કરોડનું નુકસાન. રિલાયન્સના શેરમાં 4% તૂટે રોકાણનો એક દિવસ 6 લાખ કરોડનું નુકસાન. નવરંગપુરામાં કોરોનાની ઠગાઈ આચરનાર મહિલા સહિત 2 જણાની આગોતરા જમીન ફગાવ્યા આરોપીઓનું કસ્ટોડિશિયલ ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસમાં હાજરી જરૂરી છે તેવો કોર્ટનો આદેશ. નોકરી પર યુવતી પર બળાત્કાર ગુજરનાર શેઠ અને તેના ભાઈઓની ધરપકડ. ઈસનપુર પોલીસે સમગ્ર પ્રકરણમાં મદદગારી કરનાર બહેનોને શોધખોળ હાથ ધરી છે. અમેરિકાની નવી ટીમમાં પટેલ, પ્રમુખ જો બાઇડેનની પ્રેસ ટીમમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક. વકીલાતની સનદ મેળવવાના કૌભાંડમાં તપાસનો આદેશ. આ કૌભાંડમાં આંતરરાજ્ય હોવાની જાણકારીનો આશંક. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 8 જિલ્લાઓમાંથી પસાર થનારી ટ્રેન અમદાવાદ અને વાપી વચ્ચે દોડશે. નાની ખાડીમાં જામનગરના યુવાને ગળો ફાંસો ખાઈ કરી આત્મહત્યા. રવિવારે કંપનીના યાર્ડમાં આવેલા રૂમમાં જિંદગી ટૂંકાવી. પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવાની તપાસ. આજની રાત ઘણી લાંબી છે. 800 વર્ષ પછી આજે અંતરિક્ષમાં જોવા મળશે અદ્ભુત નજારો. કોંગ્રેસના નેતા મોતીલાલ વોરાનું નિધન. 2 વખત મધ્યપ્રદેશના સીએમ રહેલા મોતીલાલનું 93 વર્ષની ઉંમરે નિધન. 70 વર્ષમાં કોંગ્રેસના કોષાધ્યક્ષમાં રહેલા. હિથ્રો એરપોર્ટ પર આયર્લેન્ડમાં જતા લોકો પર વધી ભીડ. વડાપ્રધાન જોન્સન આજે કોબ્રા ઇમરજન્સી કમિટી સાથે બેઠક કરશે. સાબરકાંઠા જિલ્લાની રોગી કલ્યાણ સમિતિ બેઠક હિંમતનગરના મેડિકલ કોલેજ ખાતે મળી હતી. આ બેઠકમાં કોરોનાના કપરા સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના કોરોના વોરિયર્સ સન્માન તેમજ જિલ્લા સભા હર્તા સીજે પટેલનું બહુમાન કરવામાં આવ્યું હતું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર આપણે અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર જોવા માટે જોતા રહો આપ જેનેસ્ટ ટીવી.